શરૂઆત કરીશું ફટાફટ સમાચારોની. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા. નગર ગેટ, લુહાર, શાળ, જોધપુર ગેટમાં પાણીની નદીઓ વહેતી જોવા મળી છે. તો આ તરફ ખંભાળિયા પાસેથી પસાર થતી તેલી નદીમાં પણ નવા નીરના પધરામણા. દ્વારકાના ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે વડત્રા ગામે આવેલી ફુલકુ નદીમાં 2 કાંઠે વહેતી થઈ છે. તો કાચા માર્ગો પર નદી વહેતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે કાચા માર્ગ પર ટ્રક ફસાયો. દેવભૂમિ દ્વારકા ખંભાળિયામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ભારે ગરમીથી વરસાદથી લોકો ગરમીથી રાહત મળી છે. વિજલપર, કેશોદ, ઠાકર, શિરડી, ભીંડા સહિતના ગામોમાં વરસાદ, ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરમાં વરસાદી માહોલ. વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. સોની બજાર, લુહાર, શાળ, ગુજરાત મિલ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છવાયો છે વરસાદી માહોલ. ભાણવડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી રસ્તાઓ પર પાણી વહેતા થયા. ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજકોટના ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. સતત વરસાદ પડતા દેરડીના અમુક સીમ વિસ્તારમાં ખેતરો થયા છે પાણી પાણી. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ. રાજકોટ જસદણના અનેક વિસ્તારમાં પડ્યો છે ધોધમાર વરસાદ. સાણથલી ગામે વરસાદ પડતા ખેતરો ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા છે. અંદાજે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડતા સમગ્ર વિસ્તાર પાણી પાણી. ભાવનગરના પાલીતાણામાં સતત 3જા દિવસે વરસાદી માહોલ. શહેર તેમજ ગ્રામ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર સવારી. જીવાપુર, ડુંગરપુર, વીરપુર, લુવારવાવ, ઘેટી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વાવણી લાયક વરસાદથી ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં ખુશી. તો અમરેલીમાં લીલિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદનું આગમન. લીલિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભોરીંગડા, કુતાણા સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. તો બીજી તરફ વડિયા, કુંકાવાવ તાલુકાના ગામોમાં પણ વરસાદ. અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ. મોટા ગોખરવાડા, લાપાળિયા, દેવળિયા, રાજસ્થળી સહિતના વિસ્તારમાં વરસાદ. રસ્તા ઉપર જોવા મળ્યા પાણી પાણીના દ્રશ્યો. જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ચોકલી, વડાલ, ચોકી, કાથરોટમાં વરસાદ પડ્યો છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. કચ્છના વિવિધ તાલુકામાં વરસાદનું આગમન. મુંદ્રાના વવાર, ભૂજપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અંજાર મુંદ્રા હાઈવેના અનેક ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. તુંબડી, સમઘોગા, હોથી સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. વલસાડના ધરમપુર તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ. ધરમપુર, ખારવેલ, બિલપુડી, અસુરા, બામતી સહિતના વિસ્તારમાં વરસાદ છે. વાવણી લાયક વરસાદ શરૂ થતા ખેડૂતોએ વાવણી શરૂ કરી. અનેક વિસ્તારમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો. વલસાડ જિલ્લામાં સતત 4થા દિવસે પડ્યો વરસાદ. વલસાડ શહેર, પારડી, વાપી તેમજ ઉમરગામમાં વહેલી સવારથી જ પવન સાથે વરસાદનું આગમન. 4 દિવસથી વલસાડમાં પડી રહ્યો છે છૂટો છવાયો વરસાદ. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો છે વરસાદી માહોલ. નાકા, ફટાણા, સોઠાણા સહિતના ગામોમાં વરસ્યો શ્રીકાર વરસાદ. ભીમ 11 પહેલા જ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી. પોરબંદરમાં પહેલા વરસાદે જ નગરપાલિકાની પોલ ખુલી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ. નગરપાલિકા સામે સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ. જૂનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ. માંગરોળ અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન. ધોધમાર વરસાદને પગલે રસ્તા પરથી વહેતા થયા છે પાણી. ભારે ઉકળાટ બાદ સિઝનનો પહેલો વરસાદ પડતા લોકોમાં આનંદ. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ પલટાશે વાતાવરણ. ચોમાસું ફરી સક્રિય થતા હળવા વરસાદી ઝાપટા પડવાનું અનુમાન. જેમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં સામાન્ય વરસાદની સંભાવના. મધ્ય ગુજરાતના અન્ય ગામોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
20 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના સાગરમાં ડિપ્રેશન સર્જાશે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં પડશે સારો વરસાદ. 20 જૂનથી 28 જૂન દરમિયાન પશ્ચિમ ભારતના પ્રદેશોમાં ભારે વરસાદની સિસ્ટમ થશે સક્રિય. કંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં 5 થી 8 જુલાઈ વચ્ચે ભારે વરસાદ જોવા મળશે, તો 10 થી 12 જુલાઈ દરમિયાન પડશે અણધાર્યો વરસાદ. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડશે તેવી આગાહી.